राम राम तलोद प्रोतित मारा मत विस्तारना सर्वे नागरिकों मारा सगा स्नेही मित्रों वडीलो सर्व मारा कार्यकर्ता मित्रों आवनारू वर्ष अपना माटे शुभदायी लाभदायी निवड़े ये परम कोर प्रार्थना परमात्मा भगवान ने प्रार्थना करू छू अने आवनारू नव वर्ष सर्व ने सुखी थाय एवी प्रभु ने प्रार्थना नव वर्ष मारा सर्व ने राम राम नव वर्षना सर्व ने मारा जय श्री कृष्ण नूतन वर्ष अभिनंदन मित्रों आ विश्वनी अंदर अने आजे आखा भारत देश अंदर जोवा जईए तो कोरोना की महामारी खूब चाली रही त्यारे कोरोना महामारी अंदर आ दिवाळी पर्व में आप सौ सावचेती राखे अने सरकार की गाइडलाइन मुजब वर्तीए एवी अभ्यर्थना राखू छू भारत माते जय वंदे मातरम હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ભાજપ શહેર પ્રમુખ તથા નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા જિલ્લા પ્રમુખ જેડી પટેલને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી સાબરકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેડી પટેલની પુનઃવરણી થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી જ્યારે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ ભાજપ શહેર મંત્રી નિકુંજભાઈ રામી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર નગરપાલિકાના કોર્પોરેટર મહેબૂબભાઈ બ્લોચ મહેશભાઈ તથા મુકેશભાઈ સહિત આજે હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જઈને જિલ્લા પ્રમુખ જેડી પટેલને હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી તો જેડી પટેલે પણ જિલ્લામાં ફરી એકવાર પ્રમુખ તરીકેની જવાબદારી મળતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો સંજય રાવલ જેડએસટીવી પ્રાંતિજ નમસ્કાર આજે હું ડોક્ટર કેયુરભાઈ પ્રજાપતિ જેડએસટીવીના માધ્યમથી પ્રાંતિજ શહેરના તમામ વતનીઓને નવી આવનારી દિવાળીની તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું અમારા સમગ્ર ગ્રુપ જાયન્ટ્સ ગ્રુપ તરફથી હું સૌને હાર્દિક અભિનંદન આપું છું દિવાળીના તથા નવા વર્ષના તથા આજે પ્રવર્તમાન આપણો જે કહેવાય છે કે કોરોના કાળ એની અંદર આપણે શરૂઆતથી જોતા આવ્યા છે કે ફેબ્રુઆરીથી આપણે ત્યાં જેમ આતંકની જેમ ફેલાયેલો છે જે કોરોના તો એની અંદર આપણે સૌએ અત્યાર સુધી જે ફાઇટ આપી છે તો આગળ પણ એવી જ રીતે આપણે ફાઇટ આપતા રહીએ અને આ દિવાળી દરમિયાન આપણે કેવું છે કે એકબીજાને મળવાનું થાય પણ એ મળાપ દરમિયાન પણ આપણે એકબીજાથી ડિસ્ટન્સ જાળવીએ તથા એકબીજાની ઘરે જઈને કે જે ખાનપાનની વસ્તુઓ હોય છે આપણે તો તેને સાવચેતીથી લઈએ અથવા તો ના લઈએ એ બહુ બેટર વસ્તુ છે ઠીક છે બીજું કે બહારની સાઈડથી કોઈ પણ વસ્તુઓ લાવીને ખાતા પહેલાં થોડું ધ્યાન રાખવું તથા આપણા બાળકોને ખૂબ સાચવવા ક્યાંય બહાર જતા પહેલાં પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે હજી પણ કોરોના ઓછો થયો છે પણ પૂર્ણ સમયે પૂર્ણ રીતે નથી થયો એમ તો આપણે ધ્યાન રાખીને આપણે આપણા ફેમિલીને આપણા બાળકોને સાચવીએ એ જ અમારી શુભેચ્છાઓ અને નવા વર્ષમાં ખૂબ ખૂબ આપને અભિનંદન આપણે એવું ફ્યુચરમાં એવું કહી શકીએ કે કોરોના હવે આપણા જીવનમાંથી જાય અને આપણા જીવનની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય નમસ્કાર માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર ટ્રોમા સર્જરી ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર રોજના આવતી હોય તેવા ઘાની સારવાર હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે
જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990.